नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? आपणे धोरण 4 द्वितीय सत्र पाठ 8 पत्र लखवानी मजा एनो विडियो जोई गया। आगळनो विडियो आपणे जोयो, एनो अभ्यास पण आपणे बधाए कर्यो। हवे आपणे आ पाठनो स्वाध्याय अत्यारे भणवाना छीए। विद्यार्थी मित्रों, तमारे आ स्वाध्याय जे छे એ પાકી બુકની અંદર તમારે લખવાનું છે। અહીંથી એક એક પ્રશ્નોના જવાબ આપણે લખાવતા જશું, આના માધ્યમથી આપણે ભણતા જશું, અને પછી તમારે એ આમાંથી જોઈ અને પાકી બુકની અંદર લખવાના છે। તો આજે આપણે ધોરણ 4 દ્વિતીય સત્ર પાઠ 8 પત્ર લખવાની મજા એનો સ્વાધ્યાય એનો આજે આપણે અભ્યાસ કરશું। સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન હતો, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? આપણે અભ્યાસ કરી ગયા છીએ એટલે આપણને દરેકે દરેક પ્રશ્નના જવાબ યાદ જ હશે। આપણે અહીંયા પણ સાથે સાથે એના જવાબ જે છે એ જોતા જઈશું। અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે, આ આપણો પહેલો પ્રશ્ન। બીજો, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે। ત્રીજો પ્રશ્ન, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? વડીલને માટે પૂજ્ય કે આદરણીય શબ્દોથી સંબોધન થાય છે। પ્રશ્ન 4, પત્રના અંતે શું લખાય છે? પત્રના અંતે લિખિતંગ, પત્ર લખનાર, કૌંસમાં પત્ર લખનાર, પત્રના અંતે લિખિતંગ લખાય છે। ત્યાર પછી પત્ર બીજો પ્રશ્ન છે મુખ્ય, પત્ર લેખનમાં સી સી કાળજી લેવી જોઈએ, પત્ર લેખનમાં સી સી કાળજી લેવી જોઈએ। તો આપણે પત્ર સમજતી વખતે આ બધી બાબતો જોઈ ગયા, તો અહીંયા 1-8 બાબતો આપેલી છે, આપણે જોતા જઈએ। પત્ર લખનારને પોતાના નામ, સરનામું તથા તારીખ, તારીખ બરાબર પત્રની જમણી બાજુ લખવા જોઈએ। પછી બીજું, પત્રમાં જેમણે પત્ર લખતા હોય તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ। પત્રમાં વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ। પછી ચોથી બાબત હતી કે પત્ર સારા અક્ષરોથી લખવો જોઈએ। પછી પાંચમી બાબત છે, પત્રમાં વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ અને ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ। છઠ્ઠી બાબત છે, પત્ર મોકલવાના પરબીડિયું કે કવર પર પત્ર મેળવનારનું પૂરું સરનામું, નામ, સરનામું અને પિનકોડ નંબર લખવા જોઈએ। પછી સાતમું છે, પત્રમાં વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ, પત્રમાં સીધી લીટીમાં લખાણ હોવું જોઈએ, પત્રમાં બે અક્ષરો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ, છેકછાક ન હોવી જોઈએ। અને આઠમો છે, વિરામ ચિહ્નનો ઉપયોગ, યોગ્ય ઉપયોગ થવો જોઈએ, પોતાના વિચાર સ્પષ્ટ અને સરળ ભાષાનો ઉપયોગ થવો જોઈએ, અક્ષરોના વળાંક એક સરખા જ હોવા જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, પત્ર લેખનમાં આપણે આટલી બાબતોની કાળજી જે છે એ લેવી જોઈએ કે જેથી પત્ર જે છે એ ખૂબ સરસ રીતે લખી શકાય। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો, પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। હવે આપણે અહીંયા એક પત્રનો ઉલ્લેખ કરી અને લખશું,
બાકી જો તમારી ઘરે કોઈ જૂનો પત્ર હોય તો તમે એમાંથી પણ આના જવાબ લખી શકો છો. પત્ર કોણે લખ્યો છે? તો પત્ર અશોકભાઈ સોમપુરાએ લખ્યો છે. પત્ર પર કયું સરનામું છે? તો અશોકભાઈ બી સોમપુરા, એ બી 26 અંબિકા સોસાયટી, મૂળ વીરનગર, જિલ્લો વડોદરા. પછી ત્યાર પછી ત્રીજી બાબત હતી, ત્રીજો પ્રશ્ન, પત્ર પર કઈ તારીખ લખેલી છે? તો પત્ર પર વિદ્યાર્થી મિત્રો 20-10-2013 ના વર્ષનો આ પત્ર છે, એટલે આપણે એનો જ અત્યારે અહીંયા જવાબમાં ઉલ્લેખ કર્યો છે. બધાના જવાબ એક સરખા રહી શકે. પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો. તો આપણે એમાં જોયું બરાબર પોસ્ટ ઓફિસના સિક્કા પ્રમાણે 21 તારીખ હતી. ત્યાર પછી નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્ય લખો. આપણી પાસે શબ્દ છે ટપાલી, કોમ્પ્યુટર, મોબાઈલ, ટપાલ પેટી અને કબૂતર. સૌપ્રથમ ટપાલી માટે આપણે વાક્ય બનાવશું. ટપાલી સાયકલ પર આવે છે અને ટપાલ લાવે છે. કોમ્પ્યુટર માટે વાક્ય બનાવીએ. વિજ્ઞાનની મહાન શોધ છે, તેનાથી અનેક કામો જલ્દી અને ચોકસાઈપૂર્વક થાય છે, જે આપણને બધાને ખબર છે. ત્યાર પછી મોબાઈલ સંદેશા મોકલવા મેળવવા માટેનું ઉત્તમ સાધન છે અને તેના બીજા ઘણા બધા ઉપયોગ છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે આજના આધુનિક યુગમાં મોબાઈલ એ ખૂબ જ ઉપયોગી સાધન બધા માટે છે. અને આ મોબાઈલ છે એટલે જ આપણે અત્યારે આ કોરોના કાળની પરિસ્થિતિમાં પણ આપણે આ રીતે આ માધ્યમથી, વિડીયોના માધ્યમથી અભ્યાસ કરી શકીએ છીએ. એટલે મોબાઈલના સારા ઉપયોગો છે, એમ ખરાબ ઉપયોગો પણ છે, તો આપણે એનું સારું પાસું લઈશું. ત્યાર પછી છે ટપાલ પેટી. લોકો પોતાના પત્રો નાખે છે તે રજા સિવાયના દિવસ નિયમિત દિવસે ચોક્કસ દિવસે ખોલવામાં આવે છે. તમે બધાએ ટપાલ પેટી જોયો જ હોય, લાલ કલરની ટપાલ પેટી પોસ્ટ ઓફિસની નજીક હોય છે. ત્યાર પછી કબૂતર. પહેલા કબૂતરનો ઉપયોગ દૂર દૂર સુધી સંદેશા મોકલવા માટે થતો, તે પોતાની દિશા ભૂલતો નથી, એટલા માટે આપણે કબૂતરનો ઉપયોગ સંદેશાઓની આપલે માટે જે છે એ કરતા. અને પહેલાના જમાનામાં કબૂતરને શાંતિ દૂત તરીકે પણ ઓળખવામાં આવતા હતા. એટલે આ રીતે આ શબ્દો આપણે બનાવ્યા. તમે આનાથી અલગ શબ્દો પણ તમારી રીતે વાક્યો જે છે આ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકો છો. આપણે ટપાલી, કોમ્પ્યુટર, મોબાઈલ, ટપાલ પેટી અને કબૂતર આના માટેના વાક્યો આપણે બનાવ્યા. તમને જે કંઈ પણ અલગથી જે વાક્ય યાદ આવે તે તમે આના જવાબમાં જે છે એ તમારી જાતે તમે લખી શકો છો અને લખજો. હવે આપણે પાંચમો પ્રશ્નનો અભ્યાસ કરીએ. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો, વાક્યોનું અનુલેખન કરો. પેલું છે એમાં સાહેબ પત્ર કેવી રીતે લખાય? તો આપણે પાઠ ભણી ગયા. આ વાક્ય જે છે એ કોણ બોલે છે બરાબર, એ આપણે અહીંયા એના જવાબમાં લખવાનું છે બરાબર. બીજો પ્રશ્ન હતો બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? હજુ આના જવાબમાં પેલું છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય, એ કોણ બોલે છે? તો કે વસંત. પછી બીજો પ્રશ્ન છે, બીજું વાક્ય છે કે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? તો એ કોણ બોલે છે? અશોકભાઈ સોમપુરા. અને ત્રીજો છે મને તમારી બહુ યાદ આવે છે, તો એ પણ કોણ બોલે છે? અશોકભાઈ સોમપુરા જે છે એ બોલે છે.
હવે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે પોસ્ટ ઓફિસની મુલાકાત લ્યો ત્યાં શું શું મળે છે દરેકની કિંમત કેટલી છે તેની નોંધ કરો હવે આ જે છે બરાબર એ અહીંયા તમને જવાબ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો પણ ખરેખર તમારે તમારી આસપાસમાં જે પોસ્ટ ઓફિસ છે ત્યાં મુલાકાત લેવાની છે અહીંયા તમને જે જવાબ આપ્યો છે એ પ્રમાણે ત્યાં હોય છે પણ વધારે તો સારું ત્યારે જ થઈ શકે કે તમે ખુદ ત્યાં જાઓ મુલાકાત લ્યો અને તમે પોસ્ટ ઓફિસને જાતે અનુભવ કરો અને ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે છે તેની કિંમત કેટલી હોય છે કયા પ્રકારની કામગીરી પોસ્ટ ઓફિસમાં થાય છે આ બધી જ માહિતી તમને એક પોસ્ટ ઓફિસની મુલાકાત દરમિયાન જે છે એ મળી શકે તો શક્ય હોય તો આપના માતા પિતા કે મોટા ભાઈ બહેન હોય તો એમને સાથે લઈ અને તમે પોસ્ટ ઓફિસની મુલાકાતે જઈ શકો છો અને આ બધી માહિતી મેળવી શકો છો અહીંયા આપણને માહિતી આપી છે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કે હું મારા મમ્મી સાથે મારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈ હતી ત્યાં પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બારીઓ હોય છે પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બારીઓ હોય છે ત્યાં પોસ્ટ કાર્ડ અંતરદેશીય પત્ર અને પરબીડિયું પરબીડિયું એટલે કવર કહેવાય કે જેની અંદર આપણે લખેલો કાગળ મૂકી શકીએ મળે છે ત્યાં રેવન્યુ સ્ટેમ્પ પણ મળે છે રેવન્યુ સ્ટેમ્પ અમુક અમુક કિંમતની ટિકિટો કહેવાય એને 5 રૂપિયા 10 રૂપિયા 2 રૂપિયા બરાબર અને રેવન્યુ સ્ટેમ્પ જે 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા એ પણ ત્યાં મળે છે અને ત્યાં કવર પર ચોંટાડવાની પોસ્ટર ટિકિટ અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે જો આપણે કોઈને પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા હોય એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવા હોય તો એને મની ઓર્ડર કહેવાય એ મની ઓર્ડરનું ફોર્મ પણ પોસ્ટ ઓફિસમાં મળે છે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા પણ જમા કરાવી શકાય છે આપણે બેંકમાં જેમ ખાતું ખોલાવી અને પૈસા મૂકી શકીએ એવી જ સુવિધા પોસ્ટ ઓફિસમાં પણ આપણને મળે છે પોસ્ટ કાર્ડની કિંમત 50 પૈસા અને આંતરદેશીય પોસ્ટ કાર્ડની કિંમત 2.5 રૂપિયા તથા પરબીડિયાની કિંમત 5 રૂપિયા હતી આ એક મુલાકાતનો જવાબ છે બાકી સાચો અનુભવ તમે જ્યારે તમારી રીતે કરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે